આપણી સાથે જૈનમ બ્રોકિંગ અને કિરણ જાની આ આખા અઠવાડિયા દરમિયાન જોડાયા હતા અને ઓલમોસ્ટ બધા દિવસ આપણે ટાર્ગેટ સેટ થતા જોયા છે, સ્પેશિયલી બેંક નિફ્ટીની અંદર. કિરણ, કોંગ્રેચ્યુલેશન્સ ઓન ધેટ, વેરી ગુડ મોર્નિંગ, અને આજના દિવસ માટે શું સ્ટ્રેટેજી આપી રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ એવરીવન, એન્ડ થેન્ક યુ ફોર ધર એપ્રિશિએશન એન્ડ ફીડબેક. આજની અગર જો આપણે વાત કરીએ તો આજે મંથલી એક્સપાયરી છે, સાથે સાથે જોઈએ તો આજે ફાઇનાન્શિયલ યર એક્સપાયરી પણ છે. સો ઓવરઓલ જે મુવમેન્ટ આપણે એક્સપેક્ટ કરતા હતા એ આ લાસ્ટ 3 દિવસમાં આવી ગઈ છે, અને જે રીતના વીક્સ પણ હવે 20 લેવલ ઉપર ટ્રેડ કરે છે, ગ્રેજ્યુઅલી માર્કેટમાં અપસાઇડનો ટ્રેન્ડ રહેશે, પરંતુ વોલેટિલિટી જેમ જેમ નીચે આવે છે એમ એમ મુવમેન્ટ પણ હવે આપણે જોશું કે નાની થતી જશે. હવે આજના દિવસે આપણે જો ચાર્ટિકલ બેઝમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં એક ક્લિયર બ્રેકઆઉટ આપણને 36,000 ઉપર મળ્યું, કાલે સસ્ટેન થયું, અને આજે ફોલોઅપ બાઇંગ આવી ઉપર 36,500 સુધીના જે ટાર્ગેટ આપણે હતા એ અચીવ થઈ ગયા છે. હવે આજની એક્સપાયરી પ્રોસ્પેક્ટિવથી આપણે જોઈએ તો 36,500 ઉપર એક ટગ ઓફ વોર ચાલી રહ્યું છે, 1,21,000 કોલ રાઇટર્સ ઉભા છે, અને એની સામે જોઈએ તો 1,10,000 પુટ રાઇટર્સ ઉભા છે. પુટ રાઇટર્સ હાલાકે થોડા અગ્રેસિવ છે, સવારથી લઈને અત્યાર સુધી 90,000 લોટનું ઓપન ઇન્ટરેસ્ટ એડ ઓન કર્યું છે. સો ઓવરઓલ ચાર્ટ ઘણો પોઝિટિવ છે, પરંતુ લોઅર ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો મોમેન્ટમ ઇન્ડિકેટર હવે ઓવરબોટ ઝોનની અંદર ટ્રેડ કરી રહ્યા છે. સો અહીંયાની અપસાઇડ થોડી અમને રિસ્ટ્રિક્ટેડ દેખાય છે, પરંતુ ઓપન ઇન્ટરેસ્ટ સ્ટડી હિસાબથી માર્કેટમાં નીચે સપોર્ટ પણ સ્ટ્રોંગ છે. સો ઓવરઓલ વ્યૂ અમારો થોડો સાઇડવેઝનો છે. આજની એક્સપાયરી 36,500 આજુબાજુના લેવલ ઉપર એવું અમને વધારે લાગે છે. સો એના માટે અમે આયર્ન ઓર કોન્ડોર કરીને એક સ્ટ્રેટેજી રિકમેન્ડ કરી રહ્યા છીએ, જેમાં આપણે 36,100 પુટ લેવાનો રહેશે, 36,200 પુટ વેચવાનો રહેશે, 36,600 કોલ લેવાનો રહેશે, અને 36,700 પુટ લેવાનો રહેશે. હું રિપીટ કરી દઉં, 36,200 પુટ વેચવાનો, 36,100 પુટ લેવાનો, 36,600 કોલ વેચવાનો, અને 36,700 કોલ લેવાનો. સો ઓવરઓલ આયર્ન ઓર કોન્ડોર આ સ્ટ્રેટેજીનું નામ છે. 36,200 થી 36,600 ની વચ્ચે જો એક્સપાયરી આવે છે તો આપણને મેક્સિમમ પ્રોફિટ 1,300 રૂપિયા જેવો થઈ શકે છે, અને આમાં મેક્સિમમ રિસ્ક આપણને 1,000 રૂપિયા જેવું છે. ઓકે, થોડી કોમ્પ્લિકેટેડ સ્ટ્રેટેજી આપી છે તમે, તો હું ફરીથી એક વખત રિપીટ કરી દઉં. બેંક નિફ્ટી 36,100 પુટ ઓપ્શન ખરીદવાનો છે, બેંક નિફ્ટીનો 36,200 પુટ ઓપ્શન વેચવાનો છે, બેંક નિફ્ટીનો 36,600 કોલ ઓપ્શન વેચવાનો છે, અને બેંક નિફ્ટીનો 36,700 કોલ ઓપ્શન ખરીદવાનો છે. ઓકે, આ બધાનું ક્યુમ્યુલેટિવ કેટલું તમે ટાર્ગેટ જોઈ રહ્યા છો? સો એકચ્યુઅલી આ એક નોન ડાયરેક્શનલ સ્ટ્રેટેજી છે. વોટ વી આર એક્સપેક્ટિંગ કે 36,200 થી 36,600 ની વચ્ચે એક્સપાયરી આવે. સો અગર આ પોઈન્ટ મતલબ આ રેન્જની વચ્ચે જો એક્સપાયરી આવશે તો આપણને મેક્સિમમ 1,300 રૂપીઝ જેવો પ્રોફિટ થઈ શકે છે, અને ઇનકેસ જો 36,200 ની નીચે એક્સપાયરી આવે, 36,600 ની ઉપર એક્સપાયરી આવે, સો આમાં આપણને રિસ્ક રહેશે 1,000 રૂપિયાનું. ઓકે, બિલકુલ, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના સ્ટ્રેટેજી વર્કઆઉટ કરે છે. અને આજના દિવસ માટે તમને સ્ટોક સ્પેસિફિક કોઈ સ્ટ્રેટેજી દેખાય છે? અગેન, તો જે રીતે આપણે લાસ્ટ વીકમાં ટ્રેડ કરી રહ્યા છીએ તો ફિઝિકલ ડિલિવરીના કારણે અમે જનરલી સ્ટોક થોડા અવોઈડ કરતા રહીએ છીએ, એટલે આજે પણ અમે સ્ટોક ઉપર કોઈ પણ એક્સપાયરી સ્પેશિયલ કોઈ પણ પ્રકારનો અમારો વ્યૂ નથી.